કચ્છી દશા ઓસવાળ જૈન ભુજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા. શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન ભુજ દ્વારા સમાજવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો એકમ ભવન ભુજ મધ્ય યોજાયા હતા. મહાકાળી માતાજીની ભાવનામાં દિલીપ મોતા, લલિત દાગા, ખુશાલ ખોતા, ગીતાબેન લોદયા, જયાબેન મુનવર, અનિલ શાહ, હેમંત મોમાયા, મનીષ ધરમસિંહે રમઝટ બોલાવી હતી. બહેનોએ રાસની રમઝટ જમાવેલ હતી. કાર્યક્રમમાં દાતાશ્રી ખમાવંતીબેન મહેન્દ્ર લોદયા, જયાબેન પ્રબોધ મુનવર, લીલાવંતીબેન હીરાચંદ છેડા પરિવારની અનુમોદના કરવામાં આવેલ હતી. કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન ભુજની નવી કારોબારીની રચના કરવામાં આવેલ છે. મહાજનના પ્રમુખ તરીકે પ્રબોધભાઈ એચ મુનવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. મહિલા મંડળના પ્રમુખ તરીકે જયાબેન મુનવર તથા યુવક મંડળના પ્રમુખ તરીકે તુષારભાઈ જૈનની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. મહાજનના ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ મોતાની વરણી કરેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપ મોતા, હીરાચંદ છેડા, અભય ધરમસિંહ, મહેન્દ્ર લોડાયા, કિરણ નાગડા, હરીશ લોદાયા, પંકજ નાગડા, દીપેશ શાહ, નીરવ મોતા, અનિલ દાગ, નયન મૌશેરી, ફેનિલ લોદાયા, ખુશાલ લોદાયાએ જહેમત ઉઠાવી હતી. સમાજના આગેવાનો મહેશભાઈ લોદાયા, ખુશાલભાઈ નાગડા, રમેશભાઈ ખોના, મૂલચંદ મુનવર, કલ્યાણજીભાઈ દાગા, મણિલાલભાઈ ગૌશર, બીરેન નાગડા, ઠાકરસિંહભાઈ, નિર્મલ નાગડા, કાંતિલાલ પોલડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા આજે એકમ ભવનમાંથી મહાકાળી માતાજીની ભાવનાનું આયોજન કરવામાં આવ્યું. તે સાથે જ અમારા મહાજનશ્રીની કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારીની વરણી કરવામાં આવેલ. અમારી જ્ઞાતિના શિરોમણી શેઠ શ્રી નરસિંહનાથા એ કહ્યું છે કે જ્ઞાતિ મારા માટે શું કરે છે તે ના જોતા પણ હું જ્ઞાતિ માટે શું કરું છું એ જુઓ. એટલે આપણે બધાએ એ દિશામાં કામ કરવાનું છે. આજે ફરીવાર સમાજ દ્વારા મારી કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે જે સમાજ કે જે સમાજે મને અનેક અમારા જ્ઞાતિના જે પણ કારોબારી છે, જે પણ ઉચ્ચ સમિતિઓ છે એ સુધી પહોંચાડેલો હોય તો એ મારી જ્ઞાતિએ મને પહોંચાડી છે. સૌપ્રથમ હું કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજના સભ્ય તરીકે જોડાયો, ત્યાર પછી મંત્રી તરીકે ત્યાર પછી પ્રમુખની જવાબદારી નિભાવી, ત્યાર પછી કચ્છ એકમ સંસ્થાની અંદર હું ઉપપ્રમુખ તરીકે રહ્યો અને અત્યારે પણ ઉપપ્રમુખ છું. અને ત્યાર પછી અમારી આખા ઇન્ડિયા લેવલે ભારતની જે કચ્છી દશા ઓસવાળ સમસ્ત મહાજન અને મહાસમિતિ છે એમાં સભ્ય તરીકે પહોંચ્યો અને છેલ્લે હમણાં અમારી આખી જ્ઞાતિ આખા ઇન્ડિયાની એમાં જે મહાસમિતિ છે એમાં જે 21 જણાનો ટ્રસ્ટ બોર્ડ છે એમાં પણ હું એક ટ્રસ્ટી તરીકે છું. આવી રીતે મને આટલા સુધી પહોંચાડનાર હોય તો એ મારી જ્ઞાતિ છે, મારો સમાજ, કે જેના કારણે આજે હું મા સમિતિ સુધી પહોંચ્યો છું. આજનો આ કાર્યક્રમ એક અનોખો કાર્યક્રમ અને જેમાં સમાજવાસીઓની વિશાળ ઉપસ્થિતિ અને કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજના પ્રમુખ તરીકે મારી ફરીવાર વરણી કરવામાં આવી, સાથે સાથે મારી આખી કારોબારીની ટીમની પણ આજે વરણી કરવામાં આવી છે. અમારા મહાજનના ઉપપ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ મોતા વર્ષોથી આજે ફરજ બજાવી રહ્યા છે અને સુંદર આયોજન અને શ્રેષ્ઠ કામગીરી તેઓ શ્રી તથા અમારા બીજા ઉપપ્રમુખ શ્રી ખુશાલભાઈ લોડાયા તેમજ હીરાચંદભાઈ છેડા આ બધાએ કાર્યકરો વર્ષોથી જ્ઞાતિ માટે સુંદર કાર્ય કરી રહ્યા છે અને એમાં બધાએ આખી જ્ઞાતિનો સાથ સહકાર અને સહયોગ હંમેશા મળતો રહ્યો છે.